વડાપ્રધાન નરેન્દ્ર મોદી પહોંચ્યા હતા સુરત એરપોર્ટ, તેમને આવકારવા માટે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ પણ પહોંચ્યા હતા. અત્યારે પણ તમે જોઈ શકો છો આંતરરાષ્ટ્રીય ઇન્ટરનેશનલ એરપોર્ટ સુરતનું નવી ટર્મિનલ જે તૈયાર કરાયું છે એનું પણ લોકાર્પણ કરવામાં આવ્યું છે. અને સાથે જ મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિ હર્ષ સંઘવી, સી આર પાટીલ પણ વડાપ્રધાનની સાથે જોવા મળી રહ્યા છે. સુરત એરપોર્ટથી સીધા જ ડાયમંડ બુટ્સ જવા માટે વડાપ્રધાન રવાના થશે. આ 8 કિલોમીટરનો રોડ શો યોજાશે, પરંતુ એ પહેલા સુરત એરપોર્ટ ખાતેથી આ દ્રશ્યો અત્યારે સામે આવી રહ્યા છે, જ્યાં નવું ટર્મિનલ તૈયાર કરવામાં આવ્યું છે, જેની વર્ષોથી સુરતવાસીઓ રાહ જોઈ રહ્યા હતા કે સુરતને ઇન્ટરનેશનલ એરપોર્ટ જાહેર કરવામાં આવે. એ આખરે સપનું સુરતવાસીઓનું પૂરું થયું છે અને તેનું લોકાર્પણ વડાપ્રધાને કર્યું છે. વડાપ્રધાનની સાથે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલની પણ હાજરી જોવા મળી રહી છે. સાથે જ ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ અને હર્ષ સંઘવીની પણ ઉપસ્થિતિ જોવા મળી રહી છે. સુરત એરપોર્ટ ખાતેથી આ દ્રશ્યો સામે આવી રહ્યા છે. વડાપ્રધાન પણ આ તમામ બાબતો નિહાળતા જોવા મળી રહ્યા છે, તેનું નિરીક્ષણ કરતા જોવા મળી રહ્યા છે. નવું બિલ્ડિંગ, જે નવું ટર્મિનલ એરપોર્ટનું તૈયાર કરવામાં આવ્યું છે, તેનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. દુબઈની ફ્લાઇટ પણ અહીં શરૂ થવાની છે. સૌથી પ્રથમ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ હવે સુરતને મળ્યું છે. આ એક મોટી ભેટ આજે સુરતવાસીઓને મળી છે. અને થોડીક જ વાર પછી ડાયમંડ બુટ્સનું પણ વડાપ્રધાન ઉદઘાટન કરવાના છે, જેને કારણે સુરત વિશ્વ લેવલે પણ એક નવી નામના ધરાવશે. અને કારણ કે કરોડો રૂપિયાના ખર્ચે ડાયમંડ બુટ્સ તૈયાર કરવામાં આવ્યું છે, જેના કારણે વિકાસને પણ વેગ મળશે, રોજગારીનું પ્રમાણ પણ વધવાનું છે. વડાપ્રધાન આજે સુરતની મુલાકાતે છે અને આ દરમિયાન સુરતવાસીઓને બે મોટી ભેટ મળી રહી છે, જેમાં સૌથી પહેલા ઓર જબ હમ વિકસિત ભારત સંકલ્પ યાત્રા કી બાત કરતે હૈ, વિકસિત ભારત કી બાત કરતે હૈ, ઉસ લિહાઝ સે યે જો સુરત એરપોર્ટ છે યે અલગ પહેચાન રખતા હૈ, ક્યુંકી ઇસ ટર્મિનલ પર લગાતાર હર રોજ યાત્રીઓ કા આવાગમન હોતા હૈ, ઓર યાત્રીઓ કે આવાગમન કો સુગમ સુલભ સુનિશ્ચિત કરને કે લિયે ઓર ઉનકી યાત્રા મેં સમય કમ લગેગા, કે જિસ તરહ સે કઈ મોડર્ન ટેકનિક્સ ઓર મોડર્ન ફેસિલિટીઝ કે સાથ ઇસ ટર્મિનલ કા જો ઉદઘાટન કિયા ગયા હૈ. ઓર સુરત કો હમેશા સે ડાયમંડ સિટી કે નામ સે જાના જાતા હૈ, ડ્રીમ સિટી માની જાતી હૈ ડાયમંડ સિટી કે રૂપ મેં, ક્યુંકી યહાં પર બિઝનેસ કે લિહાઝ સે પર્યટન કે લિહાઝ સે ઇસે ડિઝાઇન કિયા ગયા. ઉન્નત ટર્મિનલ કા જો યે ભવન હૈ, ઇસમે સુરત શહેર કા જો રાંધેર ક્ષેત્ર હૈ ઉસકે પુરાને ઘરો કી સમૃદ્ધ ઓર પારંપરિક જો લકડી કા કામ હૈ ઉસે દર્શાયા ગયા હૈ. ઇસમે ડબલ ઇન્સ્યુલેટેડ રૂફિંગ સિસ્ટમ હૈ, તાકી ઉર્જા કી બચત કે લિયે કેનોપી લગાઈ ગઈ હૈ. કમ ગરમી બઢાને વાલે ડબલ ગ્લેઝિંગ યુનિટ, રેન વોટર હાર્વેસ્ટિંગ, વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ ઓર સાથ હી સાથ સોલર પ્લાન્ટ જૈસી તમામ સુવિધાઓ સે સુસજ્જિત હૈ. જબ હમ બાત કરતે હૈ ઇસ સુરત કે એકીકૃત ટર્મિનલ કી, તો આપ દેખીએ 1200 ડોમેસ્ટિક પેસેન્જર્સ, 600 સે જ્યાદા ઇન્ટરનેશનલ પેસેન્જર્સ સંભાલને કી ક્ષમતા હૈ. ઓર યહાં પર હમે યે સમજના હોગા કે સુરત હવાઈ અડ્ડે કા જો યે નયા ટર્મિનલ હૈ ઇસે ગૃહ 4 મોડલ કે તહેત બનાયા ગયા હૈ. ઇસ મોડલ કી ખાસ બાત યે હૈ કે કૈસે જબ હમ ઉર્જા બચત કી બાત કરતે હૈ, સાથ હી સાથ હમ બાત કરતે હૈ રૂફિંગ સિસ્ટમ કો મજબૂત બનાને કી, હમ બાત કરતે હૈ કે સોલર પ્લાન્ટ જો હૈ ઉસસે બિજલી કી ખપત કો કમ કરને કે લિયે ઓર વૈકલ્પિક વ્યવસ્થા હૈ યે, પર્યાવરણ કે લિહાઝ સે ભી ઇસ પૂરે એરપોર્ટ કો અનુકૂળ બનાયા ગયા હૈ. ઓર ક્યુંકી હમ યહાં પર બાત કર રહે હૈ બાર બાર સંસ્કૃતિ કી, તો સુરત શહેર કા જો રાંધેર ક્ષેત્ર હૈ જહાં પર લકડી કે કામ સે ઉસ ક્ષેત્ર કી પહેચાન હૈ, તો આપ સમજીએ કે વહાં કે જો પુરાને ઘર હૈ ઉન્હેં ઉનકી સમૃદ્ધિ ઓર સાથ હી સાથ ઉસકે પારંપરિક લકડી કે કામ કો દર્શાતે હુએ ઇસ પૂરે એરપોર્ટ કા નિર્માણ કિયા ગયા, ક્યુંકી ઇન્ટરનેશનલ પેસેન્જર્સ કી આવાજાહી ભી ઇસ એરપોર્ટ પર હોતી હૈ, તો વો ભી ભારત કી સંસ્કૃતિ સે રૂબરૂ હો જાયે, ઉનકી પહેચાન ઉનસે હો, ઉસ લિહાઝ સે યે હવાઈ અડ્ડા ઉસ એક ભારત શ્રેષ્ઠ ભારત કી ભાવના કો ભી પરિલક્ષિત કરતા હૈ, અંકિત કરતા હૈ. ઓર ક્યુંકી યહાં પર હમ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ કી બાત કર રહે હૈ, રેન વોટર હાર્વેસ્ટિંગ, દેખીએ એરપોર્ટ ભલે હી શહેર કે લોગો કે કામ કો ગતિ દે, આર્થિક પ્રગતિ કા રોલ અપનાએ, લેકિન આપ દેખીએ પર્યાવરણ કે લિહાઝ સે ભી ઇસે અહેમ તરીકે સે ડિઝાઇન કિયા ગયા. વિશાલ બેરિસ્ટર હમારે સાથ જુડે હૈ. વિશાલ, જિસ એરપોર્ટ ટર્મિનલ કા
નવી ટર્મિનલનું લોકાર્પણ વડાપ્રધાને કર્યું છે અને હવે ત્યાંથી રોડ શોની પણ શરૂઆત થઈ ગઈ છે. વડાપ્રધાન સુરત એરપોર્ટથી ડાયમંડ બોર્સ સુધી 8 કિલોમીટરનો રોડ શો યોજાવાનો છે. રોડ શોની શરૂઆત થઈ ગઈ છે, પરંતુ એ પહેલાના આ સુરત એરપોર્ટ ખાતેના દ્રશ્યો જ્યાં વડાપ્રધાને નવા ટર્મિનલનું લોકાર્પણ કર્યું છે, સાથે જ તેનું નિરીક્ષણ પણ કર્યું છે. વડાપ્રધાનની સાથે મુખ્યપ્રધાન, ભાજપ પ્રદેશ પ્રમુખ અને ગૃહ રાજ્યમંત્રીની પણ ઉપસ્થિતિ, સાંસદ દર્શનાબેનની પણ ઉપસ્થિતિ જોવા મળી. અત્યારે રોડ શોની શરૂઆત થઈ ગઈ છે. રોડ શોના 8 કિલોમીટરની જગ્યામાં રોડની બંને સાઇડ વડાપ્રધાનને આવકારવા માટે, વડાપ્રધાનની એક ઝલક નિહાળવા માટે મોટી સંખ્યામાં સવારથી જ લોકો ઉપસ્થિત છે. રોડ શોની શરૂઆત થઈ ગઈ છે. આ સીધા દ્રશ્યો સામે આવી રહ્યા છે. વડાપ્રધાનનો કાફલો ધીમે ધીમે આગળ વધી રહ્યો છે, તો તમામ રોડની બંને સાઇડ લોકોની પણ હાજરી જોવા મળી રહી છે. વડાપ્રધાનની એક ઝલક નિહાળવા માટે અલગ અલગ 6 પોઈન્ટ પણ તૈયાર કરવામાં આવ્યા છે, જ્યાં વિવિધ લોકનૃત્ય સાથે, ભજનોની સાથે વડાપ્રધાનને આવકારવામાં આવશે. ડાયમંડ બોર્સ ખાતે વડાપ્રધાન પહોંચશે અને ડાયમંડ બોર્સનું વડાપ્રધાન ઉદઘાટન કરવાના છે. આ સીધા જ દ્રશ્યો જ્યાં સૌથી પહેલા એક તરફ જ્યાં વડાપ્રધાને એરપોર્ટના નવા ટર્મિનલનું લોકાર્પણ કર્યું ત્યાંના દ્રશ્યો અને બીજી તરફ આ રોડ શોની શરૂઆત થઈ છે ત્યાંના દ્રશ્યો પણ સામે આવી રહ્યા છે. વડાપ્રધાનની એક ઝલક નિહાળવા માટે રોડની બંને સાઇડ સુરતવાસીઓની ઉપસ્થિતિ જોવા મળી રહી છે. મહત્વનું છે કે વડાપ્રધાનની સુરક્ષાને ધ્યાનમાં રાખતા ચુસ્ત પોલીસ કાફલો પણ તૈનાત કરી દેવામાં આવ્યું છે. વહેલી સવારથી જ લોકોની ભીડ જોવા મળી રહી છે. 8 કિલોમીટરનો રોડ શો વડાપ્રધાન યોજી રહ્યા છે. તમામ લોકોનું અભિવાદન વડાપ્રધાન ઝીલી રહ્યા છે, તો લોકો પણ વડાપ્રધાનની એક ઝલક નિહાળવા માટે ઉભેલા જોવા મળી રહ્યા છે. આજે સુરતને બે મોટી ભેટ વડાપ્રધાને આપી છે, જેમાં સૌથી પહેલા સુરત એરપોર્ટના નવા ટર્મિનલનું ઉદઘાટન આજે વડાપ્રધાને કર્યું છે, જેના કારણે હવે આંતરરાષ્ટ્રીય ફ્લાઇટની પણ શરૂઆત થશે, મુસાફરીને પણ વેગ મળવાનું છે. તો બીજી તરફ બીજી મોટી ભેટ છે ડાયમંડ બોર્સ, કે જ્યાં હજારો લોકો એક સાથે એક બિલ્ડિંગની નીચે કામ કરશે, એક સાથે હજારો વેપારીઓ સાથે મળીને આ ડાયમંડ બોર્સ નામની બિલ્ડિંગનું નિર્માણ કર્યું છે. દેશ અને દુનિયામાં હવે સુરતની ઓળખ વધવાની છે. વડાપ્રધાન તેની ભેટ આજે આપવા માટે આવ્યા છે. રોડ શોની શરૂઆત થઈ છે. એરપોર્ટથી લઈને ડાયમંડ બોર્સ સુધીનો 8 કિલોમીટરનો રોડ શો યોજાઈ રહ્યો છે, ત્યારે વડાપ્રધાનને આવકારવા માટે પણ રોડની બંને સાઇડ લોકોની લાંબી લાઇન જોવા મળી રહી છે. આ દ્રશ્યો અત્યારે સુરત એરપોર્ટ ખાતેના થોડીક જ મિનિટો પહેલા નવા ટર્મિનલનું ઉદઘાટન વડાપ્રધાને કર્યું હતું એ સમયના આ દ્રશ્યો. સુરતને આંતરરાષ્ટ્રીય એરપોર્ટ જાહેર કરવામાં આવ્યું છે. નવા ટર્મિનલનું ઉદઘાટન વડાપ્રધાને કર્યું છે. રોકાઈશું.